لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. للذين أحسنوا الحسنى والزيادة، ولا يرحق وجوههم قدر ولا ذلة، أولئك أصحاب الجنة هم فيها خالدون. اللهم صل على محمد. خداوند عالم، ایک دعا કે જે રસૂલ થકી આપણા સુધી પહોંચાડે છે. જોકે આ દુઆ એ જુલશને કબીર દરઅસલ રસૂલે ખુદાથી છે. અને એક વખત મેં તમને સવાલ કર્યો હતો અને એમાં ભૂલથી કીધું હતું કે દસમા ઇમામથી છે. દરઅસલ આ દુઆ રસૂલે ખુદાથી છે. ખેર, આપણે વાત કરતા હતા હસનાત ઉપર. ખુદાનું એક નામ યા વલી અલ હસનાત یا من یحب المحسنین یا قدیم الاحسان. تو آ حسن એના વિશે આપણે ગઈકાલે વાત કરી અને કીધું કે ખુદાએ જે પણ આપણને આપ્યું છે એ નેક છે. ખુદાવંદે આલમ પાસે આપણે દુઆ કરવી જોઈએ જ્યારે આ નેમતોને જોઈએ. રબ્બના મા ખલક હાદા બાતિલા, કે ખુદાયા તે આ બધું વ્યર્થ પેદા નથી કર્યું. અને આપણે ગઈકાલે જોયું અલગ અલગ વસ્તુઓ જોઈએ કે જે ખુદાવંદી આલમે આપણા માટે નેક રાખી છે. પણ આપણે છીએ કે એ નેક વસ્તુને આપણે બુરાઈમાં બદલાવીએ છીએ. તો હવે એક બાપ પોતાના દીકરાને વેપાર કરવા માટે પૈસા આપતો હોય તો આ બાપ તરફથી નેકી છે. પરંતુ અગર જો બદલામાં દીકરો ધ્યાન ના આપે તો બાપ જે છે ને પિનિશિયો કરશે કે મારા પૈસા હવે પાછા આપી દે, અથવા એને ખીજાશે અથવા સજા આપશે. એવી જ રીતે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ફરમાવે છે, લિલ્લદીના અહસનો, અગર જો મારી નેમતો મેં જે નેક નેમતો આપી છે, રિઝક હસના આપ્યો, ઉસ્વે હસના આપ્યો, મતાન હસના, અજરન હસના, અહસન અલ ખાલિકી, આ બધું જે છે બધું મેં નેક આપ્યું છે, પણ હવે મારો બંદો એની સામે નેકી કરશે તો હું એને ચાર વસ્તુ અદા કરીશ. કેટલી વસ્તુ? ચાર વસ્તુ. એ ચાર વસ્તુ શું છે? અલ હુસના, બહેતરીન એને એનો બદલો આપીશ. તમે આ દુનિયામાં નેકી કરી દર અસલ ખુદા માટે જરૂરી નથી કે કઈ દે આપણને. એ તો આપણે અલ્લાહના બંદા છીએ, એક એસ્કલાવ કરતા પણ આપણી કિંમત અલ્લાહની નજદીક નીચી છે. એસ્કલાવ શું છે? તમને એસ્કલાવ વિશે ખબર હશે, ગુલામ વિશે. ગુલામ પોતાની કોઈ પણ વસ્તુનો માલિક થઈ શકતો નથી. એ એક જાહેર વસ્તુ છે. હવે દાખલા તરીકે મેં કોઈ એસ્કલાવ લીધો, ગુલામ લીધો, હવે એને છૂટો મૂક્યો કે જા તું આજે આખો દિવસ કોઈક બીજાનું કામ કર. હવે એ બીજાનું કામ કરીને આવે અને એને પૈસા મળે તો આકાને હક હોય કે એ પૈસા લઈ લે, કારણ કે ઓલો ગુલામ છે.
એનો ના કાંઈ, એની ઇજ્જત એની ઇજ્જત છે, ના એનો માલ એનો માલ છે, કોઈ વસ્તુ એની નથી. એવી જ હાલત આપણી છે કે આપણી પાસે જે પણ કઈ છે એ કોના તરફથી છે? અલ્લાહ. હવે આપણે ઇબાદત કરીએ અને એનો ખુદા કઈ બદલો ના આપે તો કઈ મોટી વાત નથી. જેવી રીતે ફરિશ્તાઓ ઇબાદત કરે છે, શું એને એને ઇબાદતના બદલામાં જન્નત મળવાની છે? મળશે એને જન્નત? મોહસિનભાઈ ની કહેવા પ્રમાણે હું રહીને મળશે? નહીં મળે. કારણ કે અલ્લાહના ફરિશ્તાઓ જે ઇબાદત માટે પેદા કરવામાં આવ્યા છે, ઇબાદત કરે છે, બદલો નથી. હવે ખુદા આપણને બદલો ના આપે તો શું થઈ ગયું? પણ ખુદાનો ફજલો કરમ છે કે આપણી ઇબાદતો બદલ આપણને બહેતરીન અજર અદા કરવા વાળો છે. રૂપાળી રૂપાળી હુરો, સારા સારા મકાન, જન્નાતિન તજરી મિન તહતિહા અલ અનહાર, કેવા એવા મહેલો અદા કરશે કે જેની આજુબાજુથી નહેરો વહેતી હશે. આ ખુદાનો બહેતરીન બદલો. શેના બદલામાં? કારણ કે આપણે અલ્લાહની ઇબાદત અને ઇતાઅત કરી છે, નેક કાર્યો કર્યા છે, એના બદલામાં ખુદા નેક બદલો આપશે. પછી ખુદા કહે છે વઝિયાદા, સાથે સાથે જરાક વધારે પણ જે એક કદો છે. હવે આપણે ઘણી વખત છોકરાઓને કહેતા હોય કે અગર જો તમે દાખલા તરીકે ફ્રાન્સ અથવા ઈરાન ભણવા જશો, હમણાં કાઉન્સિલનો સર્ક્યુલર હતું ને, કે જે કોઈ છોકરો ઈરાન ભણવા જાય તો શું કરશે? હર મહિને એને 100 એરો ખર્ચો આપશે અને વર્ષે 3000 એરો આપશે. અને આ કેટલા વર્ષ સુધી? ઓછામાં ઓછા 3 વર્ષ ત્યારે એના માટે છે, 5 વર્ષની ગારંટી. વિચાર કરી, બહુ સારી વસ્તુ. આ તો આપશે, પછી સાથે સાથે શું કહે છે? એક પ્રિન પણ આપશે. અગર જો સારા એવા નોંધ લઈ આવશે તો એક પ્રિન પણ હશે 500 થી 1000 એરો સુધીની. વિચાર કરીએ તો ખુદા પણ અહીંયા એમ કહે છે વઝિયાદા, તમને તમારી નેકીનો બદલો તો આપશું પરંતુ વધારે પણ આપશું. પણ આ વધારે શું છે એ આપણને નથી ખબર, એ ખુદા જાણે છે. હવે આપણે ઘણી વખત કોઈ માણસને કહેતા હોય કે તું મારું કામ કર દે, હું તને કંઈક આપીશ. હવે માણસ તો પગારદાર છે, કંઈ વધારે દેવાની જરૂર નથી. પણ આપણે ઘણી વખત જે છે અહેસાન કરીને કહીએ છીએ કે વધારે આપીશ. તો હવે વધારે શું છે એ આપણને જ ખબર છે, એ માણસને નથી ખબર. ઓલો શોખે શોખે કામ કરે છે. એવી જ રીતે આપણે શોખે શોખે કામ કરીએ, ખુદાબંધી આલમ બદલો આપશે અને ઉપરાંતમાં એક વધારે કદો આપશે. હવે કદો શું છે એ નથી ખબર. મુફસ્સરીન પણ ઘણી અલગ અલગ વસ્તુ બયાન કરી, પણ એ અલ્લાહ જાણે છે કે એ શું આપવા વાળો છે. ત્રીજી વસ્તુ આપણી નેકીઓના બદલામાં જે ખુદાબંધી આલમ અદા કરવાનો છે એ છે વલાયરકુ વુજુહુમ કદરુન વલા દિલ્લા, કયામતના દિવસે એને જલીલ થવાની દઈએ, એને દિલ્લતનો સામનો નહીં કરવો પડે. હવે કયામતનો દિવસ બહુ દહેશત દિવસ છે, એમ ન સમજી લઈએ કે બહુ સામાન્ય દિવસ છે. જે માણસ ઘમંડ કરતો હશે ખુદાવંદી આલમ કયામતના દિવસે એને કીડીની જેવો બનાવી દેશે, કે માણસો બધા એને કચરી કચરીને હાલતા હશે. ત્યાં મોત તો નહીં હોય, કચરાઈ જશે, પાછો આવી જશે, એ દુખાવો થતો હશે ને હાલતો હશે. તો વિચાર કરીએ, એ માણસ દલીલો ખ્વાર હશે કે જે ઘમંડ કરતો હોય. એવી રીતે અલગ અલગ અઝાબો બયાન કરવામાં આવ્યા છે. હું નથી ચાહતો કે આ રહેમતના મહિનામાં એ બધા અઝાબની વાત કરવામાં આવી. શાયદ તમે ડરી જાઓ, જો કે ડરો તો સારું છે. થોડુંક આપણે જોઈએ છીએ કુરાન ખાનીમાં અને નમાઝમાં અને બધી રોનક ઓછી ઓછી થતી જાય છે. આજે એટલો કુરાન પડતો હતો કોઈ નહોતું, પણ કુરાન જાણવા વાળા છો તમે, કેટલા સારા સારા કુરાન પડવા વાળા છો. અગર બધા ટાઈમસર આવી જાય તો કેટલી રોનક થાય, કેટલો સવાબ મળે. એક એક કુરાનનો એક એક અક્ષર કુરાનમાં 6000 માથે આવ્યું છે, એમાં એક એક અક્ષર પડીએ તો એના બદલામાં એક એક કુરાન ખતમ કર્યા બરાબરનો સવાબ છે. વિચાર કરી, આવો સવાબ કોણ દેશે? હવે આપણને એમ થાય કે મને ક્યાં આવડે છે, તો મને તો વ્યાધી નથી. જેને કુરાન આવડે છે એને આગળ સાહેબ પાઠવા દે છે, નહીં જેને કુરાન નથી આવડતું એના પાસે પણ સવાબ લઈ શકે છે. કુરાન સાંભળીને એને ક્યાં મોકો મળવાનો છે કે આવી રીતે કુરાનની મહેફિલ થતી હોય?
કોશિશ કરીએ તો જે ઇન્સાન નેક કાર્યો કરે છે ખુદાવંદી આલમીને કયામતમાં જલીલ થવા નહીં દે. અને ચોથી વસ્તુ ઉલાઈક અસહાબુલ જન્ના, એ લોકો જન્નતી લોકો છે. હું પ્રિયા ખાલિદોન થોડાક ટાઈમ માટે નહીં બલકે હંમેશા એ જન્નતમાં રહેશે. પણ ખુદાવંદી આલમ સાથે કહે છે કે અગર હું તમને આ બધી નેક વસ્તુઓ આપું છું, નેમતો આપું છું, પણ એનો તમે સરખો ઉપયોગ ના કર્યો અને સૈયાદમાં બદલી નાખ્યો, ગુનાહોમાં ફેરવી નાખ્યો, ખરાબ કર્યો, તો તમને ત્રણ બદલો આપીશ. અગર સારું કરશો તો ચાર વસ્તુ, ખરાબ કરશો તો કેટલી વસ્તુ? ત્રણ વસ્તુ. એક વસ્તુ ઓછી, સારું ચાલો, એક અઝાબ તો ઓછો થયો. પહેલી વસ્તુ ખુદાવંદી આલમ ફરમાવે છે વલ્લદીન કસબુ સૈયાત જઝાઉહુ સૈયાતુ બિમિથલિહા. અગર કોઈ ખરાબ કરશે તો એની ખરાબીનો બદલો એના જેટલો એને આપશો. એ ખુદાનો ફઝલો કરમ છે. અગર આપણે એક નેકી કરીએ ખુદા 10 ગણો બદલો આપે છે, પણ એક બુરાઈ કરીએ તો એનો બદલો 1000 આપે છે. 1000 બુરાઈનો 1000 આપે છે એના જેટલો. હવે એનો મતલબ એમ નહીં કે ઓલા ચોથા ઇમામના જમાનામાં એક માણસ શું કહેતો હતો, હું બધા વાક્યો સાંભળેલો છે લગભગ. એક જગ્યાએ જઈ અને એક પોમ ચોર્યું, પછી એક રોટલી ચોરી, અને પછી આગળ જઈ અને ગરીબમાં ખેરાત કરી દીધું. ઇમામીને બોલાવે છે, આ શું કરે છે? તો કે મોલા કુરાનમાં છે ને કે અગર કોઈ એક ઇન્સાન એક નેકી કરશે તો એનો 10 ગણો બદલો. તો મેં બે ચોરી કરી, બરાબર, એક સફરજન ચોર્યું, એક રોટલી ચોરી, આ બે ગુના કર્યા. પછી મેં રાય ખુદામાં ખૈરાત કર્યો, બે વસ્તુ ખૈરાત, 20 બદલો મળે, 20 ગણો બદલો મળશે, બરાબર. તો હવે 20 માંથી બે કાઢો, કેટલા રહે? 18 નેકી મારા પાસે રહેશે, 18 બદલો રહેશે. ઇમામ કહે છે કે ના, 18 બદલો નહીં રહે, તે બે ગુના કર્યા, એક તો ચોરી કરી અને ચોરેલો માલ એની રજા વગર અદા કર્યો, આ બંને ગુના તારા માથા ઉપર એ સવાબ છે નહીં. આપણું ગણિત અલગ છે, ખુદાનું ગણિત અલગ છે. હે, કહેવાનો મકસદ એ છે અગર જો આપણે ગુના કરશું તો ખુદાવંદી આલમ આપણા ગુનાનો બદલો આપણા ગુનાહ જેટલો અદા કરશે. પછી ઓલા પણ એ હસનાતમાં કદો હતો, અહીંયા કદો નથી. બીજી વસ્તુ, બીજો જે આઝાબ અલ્લાહ તરફથી આવશે એ શું છે? ઝિલ્લા, કયામતમાં ઇન્સાન ઝલીલ થઈ જશે. વતરહકુહુમ ઝિલ્લા, ખુદાને ઝલીલ કરી નાખશે. આપણે અહીંયા બહુ સારા સારા થઈને ફરીએ છીએ, ત્યાં આપણી અસલી હાલત દેખાઈ આવશે કે કૂતરા જેવા બનીએ છીએ, કે સુવર જેવા બનીએ છીએ, કે ગધેડા જેવા બનીએ છીએ, કે બળદ જેવા બનીએ છીએ, ત્યાં અસલી હાલત ક્યાં આવી જશે? ત્યારે આપણી શરમથી આંખો ઝૂકી જશે કે મારા દોસ્તારોની સામે હું શું મોઢું બતાવું. જે ઇન્સાન લાલચુ હોય તો એની કંઈક સુરત હોય, જે ઇન્સાન નજાસતવાર હોય એની સુરત સુવર જેવી થઈ જાય. આ બધું ખુદાવંદી આલમ એને ઝલીલ કરીને રાખી દે છે. આ માહે રમઝાન છે, માહે રમઝાનમાં મોકો છે કે આપણી ઉપર લાગેલા ડાઘને આપણે હળવા ભૂસી શકીએ. આપણી પીઠ જે ગુનાહોના ભારથી ભારે થઈ ગઈ છે એને આપણે આ માહે રમઝાનમાં હળવી કરી શકીએ. અને ત્રીજો પિનિસ્યો જે અલ્લાહ તરફથી હશે એ છે જહન્નમ, અને એ જહન્નમમાં પણ હંમેશા બાકી રહેવાનું છે. તો માટે આ ત્રણ અઝાબ એવા છે કે જે આપણે ખમી શકવાના નથી. જહન્નમ તો શું, જહન્નમના એક અંગારાને આ જમીન અને આસમાન સહન નથી કરી શકતા. દુઆ કુમેરનો જુલ્લો છે, મોલાએ કાયનાત જનાબે ખિઝરની દુઆ, મોલાએ કાયનાત જનાબે કુમેરને ફરમાવેલી દુઆ, કહે અલ્લાહ તારા એક અંગાર અઝાબનો મુકાબલો જમીન અને આસમાન નથી કરી શકતા, તો હું કેવી રીતે કરી શકું? તો આપણે બચીએ. ખુદાવંદી આલમે આપણને નેકી આપી છે તો આપણે પણ એનો હલ જઝાઉલ અહસાન
સવાલ છે, હું માસૂમ તો નથી, ગુનાહ તો થઈ જાય, ગુનાહ તો દરેક ઇન્સાનથી થાય, કઈ ખુદાએ મારા માટે ગારંટી નથી દીધી કે ઇન્નમા યુરીદુલ્લાહ મારા માટે નાઝિલ થઈ હોય, ગુનાહ તો થઈ જાય, તો હવે એનો રસ્તો શું? આપણે એમ કહેશું તોબા, બરાબર છે તોબા, પરંતુ એના સાથે એક વસ્તુ પણ છે, કે અગર જો માસુમીની હદીસમાં મળે છે, અગર જો તમારાથી છુપી રીતે ગુનાહ થઈ જાય અલ્લાહની બારગાહમાં, તો તમે છુપી રીતે એક નેકી કરો કે જેથી એ નેકી બદલો હોય એ ગુનાહનો, છુપી રીતે. દાખલા તરીકે મારાથી કઈ ગુનાહ થઈ ગયા તો હું છુપી રીતે કોઈની મદદ કરું, યા કોઈ છુપી રીતે નેક કામ કરું. તમે વિચાર કરો કે છુપી રીતે આપણે કામ કરવા હોય ઘણા કામ થઈ શકે. આ મસ્જિદમાં લગભગ દિવસે કોઈ ના હોય, હું અહીં આવીને સાફ સફાઈ કરું, એ પણ એક નેકી થઈ ગઈ, કોઈને ખબર ના પડે. હું ઘરમાં બેસી અને દુઆ પડું, ઇસ્તગફાર કરું, એ પણ એક નેકી થઈ ગઈ, કોઈને ખબર નહીં પડે. તો છુપી રીતે અગર ગુનાહ થયા છે તો છુપી રીતે નેકી કરો. અગર જો જાહેરમાં ગુનાહ થઈ ગયા છે તો જાહેરીમાં જાહેરી કઈ નેકી કરો. એટલે એમ નહીં કે હું સદકો દઉં છું જો બધા, કારણ કે મેં ગુનાહ કર્યા છે એટલે આ સદકો આપું છું, એમ બધાને દેખીતી રીતે નહીં, બલકે એવા કાર્યો છે કે જે જાહેરી રીતે થઈ શકે છે. દાખલા તરીકે કઈ ડોનેશન દઈને, કઈ રસ્તા ઉપર મદદ કરીને, રસ્તો સાફ કરીને, અથવા તો રસ્તો બનાવીને, કઈક બત્તી રખાવીને, કઈક ઘણા એવા કાર્યો છે કે જે સમાજમાં જાહેરી તોર ઉપર થઈ શકે. એ કાર્યો કરીએ કે જેથી આ ગુનાહનો કફારો બની શકે. સુફિયાન બિન હર્ષની વાત કરી છે, અમે તમામ કરો. સુફિયાન બિન હર્ષ રસૂલે ખુદાનો કંઈક સગો થતો હતો, એટલે કોઈ ભાણે છે કંઈક થતો હતો, બહુ ખ્યાલ નથી. રસૂલે ખુદાનો ફામીનો હતો ટૂંકમાં, પરંતુ રસૂલે ખુદાનો મોટો દુશ્મન, રસૂલે ખુદાની સામે લડવા આવે, રસૂલે ખુદાને બુરું ભલું કે એવા એવી શાયરીઓ બગે કે જેમાં રસૂલે ખુદાની તોહીન થતી હોય, જિલ્લત બેઇજ્જતી કરવામાં આવતી હોય, ઘણું થતું. આજે જ કઈ જર્મની વાળા કઈ એવો ફોટો રસૂલે ખુદાનું કાર્ટૂન બનાવે એવું નથી, એ જમાનાથી રસૂલે ખુદાની તોહીન થતી આવે છે, ખુદા નાબૂદ કરે બધા લોકોને. હે આ માણસ બધી લડાઈમાં હાજર હોય રસૂલે ખુદાની પાસે સામે, થયું એવું કે ફતે મક્કા થયું, રસૂલે ખુદાએ કીધું કે બધાને માફ કરીશ, પણ અમુક લોકો જેણે ખરેખર મને અઝિયત પહોંચાડી છે, દીને ઇસ્લામને અઝિયત પહોંચાડી છે, હેરાન કર્યું છે, એ બધાને હું માફ નહીં કરું, એ બધાને ફાંસી ઉપર લટકાવવામાં આવશે. આ થઈ ગયું. એમાં રસૂલે ખુદાએ અમુક નામો આપ્યા, એ નામમાં આ સુફિયાન બિન હર્ષ પણ છે, એનું નામ પણ રસૂલે ખુદાએ એલાન કરી નાખ્યું. હવે આ મૂંઝાણ કે કરે તો શું કરે, કે હવે તો ફાંસી લાગવાની છે. જાય છે મૌલાએ કાયનાત અમીર અલ મુઅમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલયહિસ સલાતુ વસલામ પાસે, જ્યારે મુશ્કેલ આવી પડે તો મુશ્કેલ કુશાના દર ઉપર જવું જોઈએ. જાય છે મૌલાના દર ઉપર કે મૌલા હવે કરું શું કરું, પસ્તાવો થાય છે, મેં જે કરી નાખ્યું એ સારું નથી કર્યું, ઉરેમાં હું પસ્તાવું છું. ઘણી વખત ઇન્સાન જોશમાં ને જોશમાં એક ગુનાહ કરી નાખે પણ પછી પસ્તાવાનો પાર ના હોય, મને પસ્તાવું છું શું કરું. ઇમામ અલી અલી ઇસ્લામ કહે છે આ વખતે હું રસૂલે ખુદાને તારી સિફારિશ નહીં કરી શકું, કારણ કે રસૂલે ખુદાએ તારું નામ સમાજમાં એલાન કરી નાખ્યું છે, તો હું રસૂલે ખુદાની બે કદમ આગળ ના થાઉં. રસૂલે ખુદાએ તારું નામ એલાન કરી નાખ્યું છે, હવે મારાથી કંઈ બની શકશે નહીં, પણ હું તને એક રસ્તો દેખાડું છું કે તું ખુદ રસૂલે ખુદા પાસે જા,
અને હઝરતે યુસુફના ભાઈઓએ જે વાત હઝરતે યુસુફને કીધી હતી જ્યારે યુસુફ બાદશાહ બની ગયા પછી, અને એ કુરાનમાં ખુદાવંદી આલમે એ વાત બયાન કરી છે સૂરે યુસુફમાં. એ તો રસૂલે ખુદા પાસે જઈને કહે, હવે હઝરતે યુસુફના ભાઈઓએ શું વાત કરી હતી? હઝરતે યુસુફના ભાઈઓ જ હતા ને કે જે હઝરતે યુસુફને કુવામાં નાખીને વેચ્યા હતા, જુલ્મ કર્યો. હઝરતે યુસુફ મિશ્રના બજારમાં વેચાણા, કે એની મુસીબત સહન કરવી પડી, અને પછી જે છે એ બાદશાહ બને છે અને આ ભાઈઓ બધા આવે છે. જ્યારે એકબીજા એકબીજાને ઓળખી જાય છે ત્યારે યુસુફના ભાઈઓ વાત કરે છે, તલ્લા લગદ આસરક અલ્લાહ વા ઇન કુન્ના ખાતિઈન વા ઇન કુન્ના લખાતિઈન. અલ્લાહની કસમ કે તું અમારો અમીર થઈ ગયો, તું બાદશાહ બની ગયો, અને ખરેખર અમે ગુનાહ કરવા વાળા હતા. આ વસ્તુ જઈ રસૂલે ખુદાની સામે બયાન કરે છે. રસૂલે ખુદા જોવે છે કે અમારા ફામીનો છે, જેવી રીતે હઝરત યુસુફના ફામીના ભાઈઓ આવીને પશ્ચાવો કર્યો, હઝરત યુસુફે માફ કરી દીધો. હવે આ પણ હઝરત યુસુફના ભાઈઓની જેવી આયત પડે છે. રસૂલે ખુદા કહે છે કે જા મેં માફ કર્યો, પણ હવે માફ કરી દીધો, અહીંયા વાત પૂરી નથી થતી. એ માણસને ખરેખર પશ્ચાવો હતો. આપણને પશ્ચાવો હોય તો શું થાય, એક ગુનાહ કર્યા તો બાતો બાતો અસ્તગફિરુલ્લાહ અસ્તગફિરુલ્લાહ, આ વળી શું છે તોબા કરવાની રીત? નહીં, જાહેરમાં ગુનાહ કર્યો છે તો જાહેરમાં કંઈક એવા સારા કામ પણ કરવા પડશે. હવે આ સુફિયાન બિન હર્ષ જે છે એ એક લડાઈમાં પણ શરીક થાય છે, અને નમાઝ રોઝા અને ઇસ્તગફાર કરતો રહે છે, અને જ્યાં પણ માણસો ભેગા થાય ત્યાં રસૂલે ખુદાના વખાણ કરતો હોય કે રસૂલે ખુદા કોણ હતા, રસૂલે ખુદાની સારી સારી સિફતો બયાન કરતો હોય. પહેલા અશઆર મઝમ્મતમાં બુરા અશઆર કહેતો હતો, હવે રસૂલે ખુદાના કસીદા પડે છે. તો પહેલા ખરાબ કર્યું, હવે એ સારું કરે છે કે જેથી આ વસ્તુ એ વસ્તુનો બદલો થઈ શકે. બાકી અસ્તગફિરુલ્લાહ અસ્તગફિરુલ્લાહ જબાનથી આપણે કહેતા હોય, દિલ ના બોલતું હોય તો કઈ ફાયદો થવાનો નથી. ખુદાવંદી આલમે આપણને હસનાત આપ્યા છે, તો આપણે ઈ હસનાત ઈ નેકીનો બદલો નેકીથી આપવાનો છે, ગુનાહથી નહીં. અગર ગુનાહ કરશું ત્રણ અઝાબ આવી પડશે. ક્યાં ક્યાં અઝાબ? હમણાં જવાબ કરી, એનો બદલો, બીજો જિલ્લત, અને ત્રીજો જહન્નામ. અને અગર આ વસ્તુ થઈ જાય છે, સહિયા થઈ જાય છે, તો જરૂરી છે અગર છુપી રીતે થયા છે તો છુપી રીતે આપણે માફી માંગીએ, છુપી રીતે નેક કામ કરીએ, અને અગર જો જાહેરમાં ગુનાહ થઈ ગયા છે તો જાહેરમાં આપણે આ કોઈ સારા કામ કરીએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે આવીને કહેવામાં આવે છે, યા રસૂલલ્લાહ, મદીનામાં એક માણસ છે, જવાન છે, ગુનાહોમાં મુલવ્વિસ છે. રસૂલે ખુદા પૂછે છે, શું એ નમાઝ પડે છે? હા, નમાઝ નો તો પાબંધ છે. રસૂલે ખુદા કહે છે કે વાંધો નહીં, નમાઝ પડે છે તો એક વખત સુધરી જશે, કારણ કે આ સલાતો તન્હા અનિલ ફહશાએ વલ મુનકર, કે નમાઝ ઇન્સાનને બુરાઈ અને ગુમરાહીથી રોકે છે. તો આપણે આ નમાઝ પડતા થઈ જઈએ કે જેથી શાયદ આપણી સુધારણા થાય, અને આપણી આપણા નામે અમલમાં જે બુરાઈઓ આપણે કરી નાખી છે ખુદાના હસનાતની સામે ઈશાએ ધોવાઈ જાય, અને આપણી તૌફીકાતમાં વધારો થાય. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલ મુહમ્મદ પર. મોજો હસનાત ઉપર હજી બાકી છે, ઇન્શાલ્લાહ આવતીકાલે આપણે કન્ટિન્યુ કરશું. જો કે કાલે શહાદતની રાત છે, જનાબે ખદીજતુલ કુબરાની વફાતની રાત છે, તો ઇન્શાલ્લાહ એના પછીના દિવસે આપણે આ હસનાત ઉપર આ વાતને કન્ટિન્યુ કરશું. સાથમાં મળીને દુઆ કરીએ, પરવરદિગાર બે હક મોહમ્મદ વાલ મોહમ્મદ, અમને તૌફીક આપ કે તારી આપેલી બહેતરીન નેકીઓ, તારી આપેલી બહેતરીન વસ્તુના બદલામાં અમે બહેતરીન નેકીઓ કરી શકીએ. ખુદાય બે હકે મોહમ્મદ વ આલી મોહમ્મદ, અમને તૌફીક આપ કે અમે ગુનાહ અને બુરાઈથી બચી શકીએ. ખુદાય બે હકે મોહમ્મદ વ આલી મોહમ્મદ, અમારા ગુનાહ અને કબીરા સગીરાને માફ ફરમા, અમારી ઇબાદતોને કબૂલ ફરમા, અમારી મુશ્કેલાતોને આસાન ફરમા,
हमारा रिस्क में बरकत इनायत फरमा, शिया ने हजर करा निजान माली इज्जत आबरू हिफाजत फरमा, खुदा हक मोहम्मद व आल मोहम्मद इमाम ज़माना अलैहि सलाम ना ज़हूर में जल्द जल्द अजीब फरमा, अन यमुनिना अंसारो में शुमार फरमा, रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम बिरहमतिक।